આપ જોઈ રહ્યા છો પીએનજી ન્યૂઝ. આજે આપણે લોકસભાની મતદાનનું મથક ઉપર આવી ગયા છીએ અને મતદાન એટલે 23 બારડોલી મતદાન મથકમાં મુક્તિધામ સોસાયટીની અંદર અત્યારે મતદાન ચાલુ છે અને મતદારોના મૂળ જાણવા માટે આપણે અહીંયા પધાર્યા છીએ. તો જે મતદારો અહીંયાથી મતદાન કરીને આવે છે આપણે એની સાથે પણ વાત કરીએ. ભાઈ શું નામ આપણું? મારું નામ મનુભાઈ છોટાળા. આજે આપણે લોકસભાનું મતદાન ચાલુ છે તો મતદાનની અંદર આપણે શું લાગે છે? મતદાન વહેલામાં વહેલા જે લોકો અત્યારે ટાઢોપોર છે જેથી કરીને અત્યારે વધારે પ્રમાણમાં મતદાન થાય અને ગરમીનું વાતાવરણ છે એટલે જેથી કરીને બપોર સુધીમાં વધારેમાં વધારે મતદારો આવે અને સારું પડે ગરમીનું વાતાવરણના લીધે, એટલે દેશની સુરક્ષા અને સલામતી માટેના એક વધારેમાં વધારે વોટ લોકો કરે ને માનની શ્રી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને એવી અમારી રિયલ અને દિલથી લાગણી અને માંગણી છે. આપણી સાથે પણ બીજા મતદાર છે ભાઈ, બીજા પણ મતદાર છે તો આપણે એને પણ પૂછીએ કે તમારું શું કહેવાનું છે આ મતદાન. શું નામ આપણું ભાઈ? મારું નામ છે કનુભાઈ લાડુમોર. આજે હું મુક્તિધામ સોસાયટીમાં રહું છું અને આજે વોટિંગનું કામ ચાલુ છે, આ માટે હું મારું વોટિંગ દેવા માટે આવેલો છું. તમારી આ મતદાન બુથ જે ચાલુ છે મુક્તિધામ સોસાયટીની વાડીની અંદર, મતદાન તમારું કેટલા ટકા થશે અને તમારી ગણતરી શું છે કે કઈ સરકાર બને? જે વિકાસને લગતી જે કામ કર્યા છે, દેશ માટે સારા કામ કરેલા છે, સ્વરાંગી પાર્ટી છે અને દેશનો વિકાસ કર્યો છે અને હું તમને કહું જય શ્રી રામ. તો આ અહીંયા બારડોલી લોકસભાના ઉમેદવારને જે સપોર્ટ કરવા અને મતદારો હતા અને એનું ખૂબ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના અને નરેન્દ્રભાઈના શાસનમાં જે કામ કરી રહ્યા છે એના તરફથી મતદાન થઈ રહ્યું છે.